अपनी जरूरत की कोई भी बुक परचेज करें jvbooks.in से और सपोर्ट करें गुजराती विद्यार्थी को। કેમ છો વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે શ્રવણ ગોહેલ। ગુજરાતી વિદ્યાર્થી યુટ્યુબ ચેનલના માધ્યમથી અમે આજે આપના માટે લઈને આવ્યા છીએ કમ્પ્યુટર વિષયનું સંપૂર્ણ માર્ગદર્શન। ગયા વિડીયો લેક્ચરમાં આપણે વાત કરેલી કે તમને લોકોને જે મૂંઝવતા પ્રશ્નો હોય કમ્પ્યુટર વિષયના એ તમે પૂછી શકો। આપના તરફથી ખૂબ જ સારા ઉત્સાહ સાથે ઘણા બધા પ્રશ્નો છે અમને મળ્યા છે, એ પ્રશ્નોના સોલ્યુશન સ્વરૂપે આજે અમે તમને કમ્પ્યુટર વિષયની તૈયારી કઈ રીતે કરવી એનું સંપૂર્ણ માર્ગદર્શન આપશું। સૌથી પહેલો એક ક્વેશ્ચન છે, મિતુલ પુરોહિત આણંદથી પૂછે છે કે બિન સચિવાલયમાં MS ઓફિસનું ક્યુ વર્ઝન છે ધ્યાનમાં લેવું। તો આની આપણે ઓલરેડી ડિસ્કસ કરી કે MS ઓફિસનું 2007નું વર્ઝન છે ધ્યાનમાં લેવું। આ પ્રશ્ન છે ઘણા બધા વિદ્યાર્થીઓને મૂંઝવે છે, તો એ બધા માટે ખાસ કે MS ઓફિસનું 2007 વર્ઝન ધ્યાનમાં લેશું। ત્યારબાદ ધવલ પટેલ બનાસકાંઠાથી પૂછે છે કે MS વર્ડ, પાવરપોઈન્ટ, એક્સેલમાં ખૂબ મુશ્કેલી પડે છે, તો એના માટે શું કરવું? મિત્રો, આ બધી બાબત છે એ પ્રેક્ટિકલ વસ્તુ છે। માઇક્રોસોફ્ટ વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટ આ બધી વસ્તુ પ્રેક્ટિકલ બાબત છે, તો જો આપ કમ્પ્યુટર પર બેસીને પ્રેક્ટિકલ કરશો તો આપને ઝડપથી છે એ બાબત સમજાશે। અને જો આપે થિયરી વાંચવી હોય તો એના માટે અમારી બુક છે, એની અંદર દરેક માહિતી છે પિક્ચર સાથે રજૂ કરેલી છે, તો આપણને સમજવામાં ખૂબ સરળતા રહેશે। ત્યારબાદ ચૌધરી ભરતભાઈ બનાસકાંઠાથી પૂછે છે કે સર, કમ્પ્યુટરની અંદર જે શોર્ટ ફોર્મ, શોર્ટ નામ હોય છે, શોર્ટકટ કી હોય છે, એક્સટેન્શન હોય છે, એ બધું યાદ રાખવા માટે શું કરવું? તો એના માટે જે બી શોર્ટ ફોર્મ છે એના માટે મેં તમને કીધું એ રીતના એક વખત ટેક્સ્ટ બુક છે જોઈ જવી, અને પ્રેક્ટિકલ માહિતી છે એ ખાસ ધ્યાનમાં લેવી। માનો કે વર્ડનું એક્સટેન્શન શું હોય છે, તો કે .docx હોય છે, તો એ તમે લોકો જ્યારે ફાઇલ સેવ કરો એ વખતે આવી જાય છે, તો એ વખતે ઝડપથી છે તમને લોકોને યાદ રહેશે। ધવલ ભરવાટ રાજકોટથી પૂછે છે કે કમ્પ્યુટરના કયા ટોપિક્સ ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ? તો મિત્રો, મેં તમને કીધું એ રીતના કે MS ઓફિસ છે, ઓપરેટિંગ સિસ્ટમ છે, ટ્રબલ શૂટિંગ છે એટલે કે કમ્પ્યુટર વાયરસ છે, ફાયરવોલ છે, આ જે બધા ટોપિક છે। આના સિવાય કમ્પ્યુટરની જે બેઝિક માહિતી છે, હાર્ડવેર, સોફ્ટવેર, કમ્પ્યુટરની ભાષા, આ બધા ટોપિક ઉપર સારું એવું ધ્યાન આપશો તો પણ તમારે સચિવાલયમાં સારા એવા માર્ક્સ કવર થશે। હંબલ રોહન રાજકોટથી પણ એમનો એ જ ક્વેશ્ચન છે કે MS ઓફિસનું 2007 વર્ઝન કરવું કે 2003 વર્ઝન કરવું? નીલમબેન અમદાવાદથી પૂછે છે કે એપેન્ડિક્સ જીના આધારે યુટ્યુબમાં વિડીયો લેક્ચર છે બનાવો, તો આ માટે મારી જે ચેનલ છે રેડ લેબ્સ, એમાં તમને પહેલા યુનિટથી લઈને છેલ્લા યુનિટ સુધીના બધા જ વિડીયો લેક્ચર મળી જશે। આ સિવાય અગત્યના જે પ્રશ્નો છે એ અગત્યના પ્રશ્નો પણ આપને છેલ્લે છે જોવા મળશે। પ્રફુલ્લભાઈ ભાવનગરથી પૂછે છે કે સર, કમ્પ્યુટરના હાર્ડ ક્વેશ્ચન નથી સમજાતા, જેમ કે ટ્રબલ શૂટિંગ। મિત્રો, ટ્રબલ શૂટિંગ છે એ પણ એક પ્રેક્ટિકલ બાબત છે, બુકમાં મેં તમને આકૃતિ સાથે સમજાવેલું છે। આ બધી બાબત છે એકવાર કમ્પ્યુટર પર બેસીને જોઈ લો તો આપને ખૂબ ઝડપથી છે આ માહિતી છે સમજાશે। આ સિવાય તમે વિડીયો લેક્ચર પણ રિફર કરી શકશો કે જેથી તમને પ્રેક્ટિકલ નોલેજ છે ઝડપથી મળી રહેશે। ચિંતનભાઈ અમદાવાદથી પૂછે છે કે કમ્પ્યુટરમાં MS વર્ડના સવાર કઈ રીતે કરવા? મિત્રો, MS વર્ડ છે એ પણ પ્રેક્ટિકલ બાબત છે, તમને બુકમાં ફિગર સાથે સમજાવેલું છે, અને હવે એને પ્રેક્ટિકલને લગતી બાબત છે પૂછવામાં આવે છે। જેમ કે પ્રિન્ટ ડાયલોગ બોક્સમાં 10 લખીએ તો શું થાય? તો કે 10 નંબરનું પેજ છે પ્રિન્ટ થાય, બરાબર? પછી ડિફોલ્ટ ફોન્ટ કયા હોય? તો કે 11 હશે, અને કેલિબ્રી બોડી છે હશે, તો આવો પ્રશ્ન છે એક્ઝામની અંદર પૂછાય છે। તો આના માટે પણ હું તમને સજેશન કરું છું એકવાર બુક છે રીડ કરવી, અને સાથે સાથે કમ્પ્યુટર પર બેસીને આ બધી જ બાબત જોઈ લેવી। પ્રીત ગજ્જર ભાવનગરથી પૂછે છે કે વિચ ઇઝ બેસ્ટ બુક ફોર થિયરી ઇન ગુજરાતી લેંગ્વેજ ફોર બિન સચિવાલય ક્લાર્ક? મિત્રો, આપને જે ભાષા સમજાય એ પ્રકારની બુક છે એ માર્કેટમાંથી પરચેસ કરીને ઉપયોગમાં લઈ શકો, પણ હું તમને એવું સજેસ્ટ કરીશ કે મારી જે બુક છે એ પણ તમે એક વખત રિફર કરી જુઓ। બુકની અંદર દરેક માહિતી આકૃતિ સાથે આપેલી છે, પ્લસ દરેક માહિતી છે ખૂબ જ સરળ શબ્દોમાં આપેલી છે, અને દરેક માહિતી એપેન્ડિક્સ જીના આધારે તૈયાર કરેલી છે। મને ખુદને ટીચિંગ ફિલ્ડમાં 8 વર્ષનો એક્સપિરિયન્સ છે, અને એક્સપિરિયન્સના આધારે ખૂબ જ સરળ ભાષામાં આ બુક બનાવેલી છે, તો હું તમને એવી વિનંતી કરીશ કે તમે લોકો આ બુક છે એક વખત જોઈ જુઓ, તો તમને લોકોને ખૂબ સારો એવો ફાયદો થશે। જયદીપસિંહ ભાવનગરથી પૂછે છે કે કમ્પ્યુટરમાં બિન સચિવાલય માટે કેટલું ઊંડાણપૂર્વક કમ્પ્યુટર વાંચવું જોઈએ? એક બુક વાંચી લઈએ એટલે નવું જોતાં બીજી બુક વાંચવાનું મન થાય,
અને સચિવાલય માટે કેટલું ઇનફ છે. મિત્રો, આ વસ્તુ છે બધા સાથે બનતી હશે કે તમે એક બુક કમ્પ્લીટ કરો અને બીજી બુકમાં કોઈ નવી વસ્તુ છે જુઓ, એટલે આપણને એમ થાય કે ચલો બીજી બુક છે વાંચી લઈએ. પછી એ પૂરું થાય તો ત્રીજી બુકમાં, બધી જ બુકમાં અલગ અલગ કંઈક ને કંઈક નવી નવી માહિતી છે આપણે મળતી હશે. તો આના માટે હું તમને એક એવું સજેશન છે કરું, અને ઘણા વિદ્યાર્થી મિત્રોનો સવાલ પણ છે કે કઈ ટેક્સ્ટ બુક એટલે કે GCERTની કઈ બુક છે ધ્યાનમાં લેવી. જો તમને વધારે જરૂર પડે તો ધોરણ 8 અને ધોરણ 9ની ટેક્સ્ટ બુક છે એકવાર રિફર કરો. આટલી વસ્તુ કરશો તો બી તમારા ઘણા બધા ક્વેશ્ચનના સોલ્યુશન છે મળી જશે. અને એક વસ્તુ ખાસ ધ્યાન રાખો કે એપેન્ડિક્સ જી છે એ ધ્યાનમાં લેશો, વધારે એડવાન્સ લેવલની તૈયારી કરવાની જરૂર નથી. ધોરણ 8 અને 9માં જે પ્રકારના પ્રશ્નો પૂછાય છે એ પ્રકારના પ્રશ્નોની તૈયારી વ્યવસ્થિત રીતે કરવી. આરબી પટેલ છે, પૂછે છે કે મારો પ્રશ્ન છે કે કમ્પ્યુટરને લગતા GCERTના કયા પુસ્તકો છે એ ધ્યાનમાં લેવા. તો વિદ્યાર્થી મિત્રો, આનો સિમ્પલ જવાબ છે કે સચિવાલય માટે એટલે કે 12મા ધોરણના આધારે જે એક્ઝામ લેવાય છે એમાં ધોરણ 8 અને ધોરણ 9ના કમ્પ્યુટર વિષયના પાઠ્યપુસ્તકો છે ધ્યાનમાં લેશો તો પણ આપની તૈયારી છે ખૂબ જ સારી થશે. અમદાવાદથી કિરણ પૂછે છે કે બિન સચિવાલય પરીક્ષામાં કમ્પ્યુટર થિયરીના 25 અને પ્રેક્ટિકલમાં 100 માર્ક છે તો સારી રીતે તૈયારી કઈ રીતના કરવી. તો આ માટે મિત્રો મેં તમને સ્ટ્રેટેજી જણાવી છે કે કયા કયા ટોપિક છે ધ્યાનમાં લેવા, કઈ રીતના તૈયારી છે કરવી. તો એના માટે એક વખત વિડીયો છે આખો વ્યવસ્થિત જોઈ લેવો અને બુક છે એ રિફર કરવી. હાલમાં આપ મિત્રો સૌ બિન સચિવાલય ક્લાર્ક કૃષિ યુનિવર્સિટી BMC એટલે કે ભાવનગર મ્યુનિસિપાલિટી ક્લાર્ક, આ સિવાય બીજી જે એક્ઝામ આવે છે એની તૈયારી કરતા હશો. હવે આપણે જોઈએ તો કમ્પ્યુટર વિષય છે આમાં ખૂબ જ અગત્યનો છે. મોટાભાગની એક્ઝામમાં 25 માર્ક્સનું કમ્પ્યુટર છે પૂછવામાં આવે છે. આના સિવાય વાત કરીએ તો કે ભાવનગર મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં લાસ્ટ ટાઈમ 100માંથી 39 માર્ક્સનું કમ્પ્યુટર હતું, અને આખી એક્ઝામ જો કમ્પ્લીટ કરીએ તો એમાં 100 વત્તા 25 એટલે કે 125 માર્ક્સનું કમ્પ્યુટર છે પૂછાય છે. તો કમ્પ્યુટર છે ખૂબ જ અગત્યનો વિષય છે, આની તૈયારી કઈ રીતના કરવી, કઈ સ્ટ્રેટેજીથી કરવી એના વિશે આજે આપણે માર્ગદર્શન છે જોઈએ. સૌથી પહેલાં આપણે એ જોઈએ કે કમ્પ્યુટર વિષયનો સિલેબસ શું છે. કમ્પ્યુટર વિષયના સિલેબસ માટે ગવર્મેન્ટ ઓફ ગુજરાતે એપેન્ડિક્સ જી બહાર પાડેલી છે. આપ ઘણા મિત્રોનો પ્રશ્ન હતો કે સર એપેન્ડિક્સ જી છે શું, તો પહેલો સવાલનો જવાબ હું તમને આપું કે એપેન્ડિક્સ જી છે એ ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા કમ્પ્યુટર વિષયના સિલેબસ માટે બહાર પાડવામાં આવેલ અભ્યાસક્રમ છે. તો આ અભ્યાસક્રમ ઉપરથી આપ સંપૂર્ણ 25 માર્ક્સની તૈયારી કરી શકશો. ઓકે, નેક્સ્ટ કે આ સિલેબસમાં આવે છે શું, એટલે કે એપેન્ડિક્સ જીમાં કઈ કઈ વસ્તુ છે સમાવેશ થાય છે એમાં આપણે જોઈએ તો સૌથી પહેલાં છે કમ્પ્યુટરની પ્રાથમિક માહિતી જોવામાં આવે છે. એના પછી પ્રેક્ટિકલ બાબત જે છે એ ઓપરેટિંગ સિસ્ટમ અને MS ઓફિસ છે એના વિશેની માહિતી આમાં હોય છે. ત્યારબાદ નેટવર્કિંગ અને ઇન્ટરનેટ, એના પછી સોફ્ટવેર ઇન્સ્ટોલેશન અને ટ્રબલ શૂટિંગ, અને છેલ્લે પ્રોગ્રામિંગ લેંગ્વેજ અને ફૂલ ફોર્મ વિશેની માહિતી એટલે કે અભ્યાસક્રમ છે એપેન્ડિક્સ જીની અંદર આપેલો છે. આપ ગૂગલ સર્ચ કરીને પણ એપેન્ડિક્સ જી વિશેની સંપૂર્ણ માહિતી લઈ શકશો, એઝ વેલ એઝ આ બધી જ માહિતી છે એ અમારી જે બુક છે કમ્પ્યુટર વિષયની એમાં પણ આપ જોઈ શકો છો. કમ્પ્યુટર વિષયની બુક છે એ નીચેની ડિસ્ક્રિપ્શન લિંકમાં આપેલી છે, એના ઉપરથી આપ પરચેસ પણ કરી શકશો. ઓકે, હવે આપણે જઈએ નેક્સ્ટ કે આ જે સિલેબસ છે એ છે શું. આ જે સિલેબસ છે એના વિશેની ટોપિક વાઇઝ આપણે માહિતી છે જોઈએ. એમાં પહેલો જે ટોપિક છે એ છે કમ્પ્યુટરની પ્રાથમિક માહિતી. કમ્પ્યુટરની જે પ્રાથમિક માહિતી છે એમાંથી એક્ઝામમાં મોસ્ટ ઓફ એવા ક્વેશ્ચન પૂછવામાં આવે છે કે નીચેનામાંથી કયું ઇનપુટ ડિવાઇસ છે, કયું આઉટપુટ ડિવાઇસ છે, કમ્પ્યુટરની ભાષા શું છે, આ બધા બેઝિક પ્રકારના પ્રશ્નો છે પૂછવામાં આવે છે. આપણે જો વેઇટેજ વાત કરીએ તો એક્ઝામમાં 3-5 માર્ક્સના પ્રશ્નો છે એ કમ્પ્યુટરની પ્રાથમિક માહિતીમાંથી પૂછવામાં આવે છે. એટલે આપ સૌ મિત્રોએ કમ્પ્યુટરના હાર્ડવેર ડિવાઇસ, કમ્પ્યુટરના સોફ્ટવેર, પ્રાથમિક માહિતીમાં બીજી જે બાબત છે એ કમ્પ્યુટરની ભાષા એટલે કે બાઇનરી લેંગ્વેજ. આમાંથી મોટાભાગે ક્વેશ્ચન એવો પૂછવામાં આવે છે કે કમ્પ્યુટરનો નાનામાં નાનો એકમ કયો થાય, કમ્પ્યુટરના એકમમાં 1024 બાઇટ બરાબર કેટલા બિટ્સ થાય, બરાબર આવા બધા ઘણા બધા અગત્યના ક્વેશ્ચન પૂછવામાં આવે છે અને આનું વેઇટેજ છે 3-5 માર્ક્સનું છે. તો આપ આ જે બેઝિક માહિતી છે એ વ્યવસ્થિત છે તૈયાર કરશો તો આપને 5-1 માર્ક્સનું સિલેબસ છે કવર થઈ જશે. આના પછી જો આપણે વાત કરીએ તો એ છે ઓપરેટિંગ સિસ્ટમ અને MS ઓફિસ. મિત્રો આ બંને છે એ પ્રેક્ટિકલ બાબત છે. ઓપરેટિંગ સિસ્ટમની અંદર આપણે વાત કરીએ તો તમે લોકો Windows 7થી લઈને Windows 10 એટલે કે Windows 7 અને Windows 10 માનો તો બી ચાલે. Windows 7 અને Windows 10 વિશેની થોડું પ્રેક્ટિકલ નોલેજ છે આપ લોકોને હોવું જોઈએ. પ્રેક્ટિકલ નોલેજમાં કઈ કઈ બાબત આપણે ધ્યાનમાં રાખવી, તો કે સૌથી પહેલાં તો કે ડેસ્કટોપ કોને કહેવાય,
આઇકોન કોને કહેવાય, વોલપેપર કોને કહેવામાં આવે, સ્ક્રીન સેવર કોને કહેવામાં આવે, સ્ક્રીન સેવર છે એ ઓછામાં ઓછા કેટલા સમય પછી બદલાશે, આવી બધી જે પ્રેક્ટિકલ બાબતો છે કે જે ખૂબ જ અગત્યની છે એ આપ મિત્રોએ ધ્યાનમાં છે રાખવાની. ફોર એક્ઝામ્પલ, હમણાંની ઘણી એક્ઝામમાં એવા પ્રશ્ન પૂછવામાં આવે છે કે સ્ક્રીન સેવર ઓછામાં ઓછા કેટલા સમય પછી શરૂ થઈ શકે, એટલે કે એક મિનિટ પછી શરૂ થાય છે. આ પ્રશ્ન ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડની ઘણી બધી એક્ઝામમાં પૂછવામાં આવ્યો છે અને આ જે બાબત છે એ સંપૂર્ણ પ્રેક્ટિકલ બાબત છે. આના માટે આપણે કમ્પ્યુટર પર બેસીને થોડું ઘણું પ્રેક્ટિકલ નોલેજ છે એ ભેગું કરવું, સાથે સાથે આ બધી જ માહિતી છે એ તમને લોકોને અમારી બુકની અંદર પણ આપવામાં આવેલી છે ચિત્રો દ્વારા, એટલે તમને લોકોને સમજવામાં પણ ખૂબ સરળતા રહેશે. એના પછી આપણે વાત કરીએ MS ઓફિસની. ઘણા મિત્રોનો આ પ્રશ્ન છે કે MS ઓફિસમાં કયું વર્ઝન કરવું. અહીંયા આગળ એક મિત્ર જે છે મયુર બોરીચા ભાવનગરથી, એમણે એક ક્વેશ્ચન પૂછેલો છે કે MS ઓફિસ 2003 કરવું કે MS ઓફિસ 2007. આના માટે આપણે એક્ઝામ્પલ છે જોઈએ. હમણાં લેવાયેલી AMC અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની એક્ઝામમાં પૂછાયેલા એક ક્વેશ્ચન, પાવરપોઈન્ટમાં સ્લાઇડને ડેકોરેટ કરવા માટે કયા મેનુનો ઉપયોગ કરવામાં આવે છે. એની અંદર બે વિકલ્પ હતા, એક ડિઝાઇન અને બીજો હતો સ્લાઇડ ડિઝાઇન. એમાંથી સાચો જવાબ હતો ડિઝાઇન. મિત્રો, જો આપણે 2007 મુજબ જોઈએ તો ડિઝાઇન વિકલ્પ છે સાચો હતો અને કીમાં પણ એ વિકલ્પ છે સાચો આપવામાં આવ્યો. તો આપ અહીંયા આગળ જોઈ શકો કે 2007ના આધારે માહિતી છે પૂછવામાં આવે છે. આના સિવાય વધારે વેરિફિકેશન કરવું હોય તો આપણે આ વર્ષે જે જે એક્ઝામ લેવાયેલી છે એના વિશે થોડી વાત કરીએ. ITI ઇન્સ્ટ્રક્ટર IT ગ્રુપની જે એક્ઝામ છે એની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન, પેજ લેઆઉટમાં પેજ બ્રેક આવે છે અને આના સિવાય ઇન્સર્ટ મેનુમાં પણ પેજ બ્રેક આવે છે. તો પ્રશ્ન એવો હતો પેજ બ્રેક છે કયા મેનુમાં આવે છે. તો એના બંને સાચા જવાબ હતા ઇન્સર્ટ મેનુ અને પેજ લેઆઉટ મેનુ. આના ઉપરથી આપ વિચારી શકો કે કયું વર્ઝન પૂછવામાં આવે છે. બરાબર, આ જે બી પ્રશ્નો છે 2007ના આધારે પૂછવામાં આવે છે. આના સિવાય આપણે વાત કરીએ તો પ્રેક્ટિકલ માટે જે ઇન્ડેક્સ એજ છે, એટલે કે એપેન્ડિક્સ એજ છે, એમાં પણ 2007 વર્ઝનનો ઉલ્લેખ થયેલો છે. તો અહીંયા આગળ આપણે મિત્રોએ વધારે દ્વિધામાં અથવા તો વધારે કન્ફ્યુઝનમાં રહેવા કરતાં તમે લોકો જો 2007 કરશો તો એ ખૂબ જ બેટર રહેશે. આના સિવાય આપણે વાત કરીએ તો એક મિત્રએ એવો પ્રશ્ન છે પૂછેલો છે કે વિવેક મહેસાણાથી, એમણે એવો પ્રશ્ન પૂછ્યો છે ટૂલ અને મેનુને લગતા કયા કયા પ્રશ્નો છે કરવા. તો MS ઓફિસમાં સૌથી અગત્યનું જે છે એ છે માઇક્રોસોફ્ટ વર્ડ. એક્ઝામની અંદર 3-4 માર્ક્સના પ્રશ્નો છે મોટા ભાગે વર્ડના પૂછવામાં આવે છે. હવે વર્ડમાં કયા પ્રકારની માહિતી પૂછવામાં આવે છે, તો કે વર્ડની અંદર થોડી આંકડાકીય માહિતી, એટલે કે ડિફોલ્ટ ફોન્ટ કયા હોય છે, બરાબર ડિફોલ્ટ ફોન્ટ સાઇઝ કઈ હોય છે, આવા પ્રશ્નો છે પૂછવામાં આવે છે. તો આવી માહિતી છે એ હોમ મેનુમાંથી સૌથી વધારે પૂછાય છે. તો સૌથી પહેલાં હોમ મેનુને લગતી માહિતી છે તૈયાર કરવી. એના પછી ઇન્સર્ટ મેનુ અને પેજ લેઆઉટ મેનુ છે ખાસ ધ્યાનમાં રાખીને કરી દેવા. અને આપ લોકોએ એ પણ એક વસ્તુ યાદ રાખવી કે કયા મેનુમાં કઈ બાબત આવે છે એ ધ્યાનપૂર્વક અને ચીવટપૂર્વક છે જોઈ લેવી, કારણ કે ઘણી વખત ઉલટા પ્રશ્નો પણ પૂછવામાં આવે છે, જેમ કે ડ્રોપ કેપ કયા મેનુમાં આવે છે. બરાબર, તો આવા પ્રશ્નો પણ એક્ઝામની અંદર પૂછવાની શરૂઆત થઈ ગઈ છે. અને મિત્રો, એક બાબત ખાસ ધ્યાન રાખો કે એક્ઝામની અંદર થિયોરી કરતાં પ્રેક્ટિકલ પ્રશ્નોનું મહત્ત્વ છે એ ધીમે ધીમે વધતું જાય છે. એટલે આપ લોકો એક બાબત છે ખાસ ધ્યાનમાં લેવી કે વાંચીને યાદ કરવું એના કરતાં પ્રેક્ટિકલ બેઝ જવું છે આપના માટે ખૂબ સરળ રહેશે. આના પછી આપણે વાત કરીએ વર્ડમાંથી. વર્ડમાંથી 3-4 માર્ક્સના પ્રશ્નો હશે અને એના પછી આપણે વાત કરીએ તો પાવરપોઈન્ટમાંથી 1 માર્ક્સનો પ્રશ્ન હોય છે, એક્સેલમાંથી 1 માર્ક્સનો પ્રશ્ન, આઉટલુક 1 માર્ક્સનું અને ગુજરાતી ટાઈપિંગમાંથી 1 માર્ક્સનો પ્રશ્ન છે એક્ઝામમાં હોય છે. અને આ બધી જ બાબતો છે પ્રેક્ટિકલ નોલેજના આધારે છે અને 2007ના વર્ઝનના આધારે છે. તો આપ સૌ મિત્રોએ MS ઓફિસ 2007 છે વ્યવસ્થિત કરીને જવું. એમાંથી 5-7 માર્ક્સના પ્રશ્નો છે હશે તે એક્ઝામમાં. અને આ બધા જ પ્રશ્નો છે રોકડિયા માર્ક્સના છે. એક વખત આ પિક્ચર સાથે, એટલે કે ફોટો સાથે બધી જ માહિતી જોઈ લેશો તો બી તમને લોકોને આ બધી બાબત છે ખૂબ જ યુઝફુલ થશે. ત્યારબાદ આપણે વાત કરીએ તો નેટવર્કિંગ અને ઇન્ટરનેટ. તો આમાંથી એક્ઝામની અંદર એવા પ્રશ્નો પૂછવામાં આવે છે, લેનનું પૂરું નામ શું થાય, પાનનું પૂરું નામ શું થાય. તો આવા ફૂલ ફોર્મને લગતી જે જે માહિતી છે એ નેટવર્કિંગ અને ઇન્ટરનેટમાંથી વધારે પૂછવામાં આવે છે. આના સિવાય આપણે જો વાત કરીએ તો ઇન્ટરનેટમાંથી કયા પ્રશ્નો પૂછાય છે, તો સચિવાલય 2014માં પૂછાઈ ગયેલો પ્રશ્ન કે બુકની પરચેસ કરવા માટે કઈ વેબસાઇટનો ઉપયોગ થાય છે, એનો સાચો જવાબ હતો એમેઝોન. તો તમે પ્રેક્ટિકલ લાઈફમાં જે જે વસ્તુ ઉપયોગમાં લ્યો છો એની ખાસ માહિતી છે એક વખત છે યાદ રાખવી. ત્યારબાદ આપણે વાત કરીએ તો એ જે ટોપિક છે સોફ્ટવેર ઇન્સ્ટોલેશન અને ટ્રબલ શૂટિંગ.
સોફ્ટવેર કઈ રીતના ઇન્સ્ટોલ કરવા, આની પ્રેક્ટિકલ માહિતી છે, એક્ઝામમાં પૂછવામાં આવે છે, પણ કઈ પ્રકારની હોય છે તો કે સેટઅપ ફાઇલ હોય એનું એક્સટેન્શન શું હોય, તો એનો સાચો જવાબ છે .exe. તો ઇન્સ્ટોલેશનને લગતી માહિતી છે, ટ્રબલ શૂટિંગને લગતી માહિતી, ટ્રબલ શૂટિંગ એટલે કે શું પ્રોબ્લેમ આવ્યો એને લગતી માહિતી છે, એ એક્ઝામમાં પૂછાય છે. જેમ કે વાયરસ છે કોને કહેવામાં આવે છે, એન્ટીવાયરસની માહિતી છે, ફાયરવોલની માહિતી છે, આવા પ્રશ્નો છે આ ટૉપિકમાંથી પૂછવામાં આવે છે. ઓકે, હવે આના પછી જે ટૉપિક બાકી છે થિયરી એક્ઝામમાં એ પ્રોગ્રામિંગ લેંગ્વેજ અને ફૂલ ફોર્મ. મિત્રો, આપ સૌએ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે એના નામ છે એક વખત વાંચવા, એનો ઉપયોગ છે એક વખત વાંચવો, અને એ કોને બનાવી આટલી માહિતી છે જોઈ જવી, અને બાકી રહ્યું ફૂલ ફોર્મ. હવે ઘણા મિત્રોના એવા પ્રશ્નો છે કે ફૂલ ફોર્મ છે તો ઘણા બધા છે, કયા વાંચવા, ક્યાંથી વાંચવા, કઈ રીતના વાંચવા. તો આના માટે હું તમને લોકોને એક સજેશન આપીશ કે ધોરણ 8 અને 9ની જે ટેક્સ્ટ બુક છે એ એક વખત રિફર કરવી, અને એમાં જે જે ફૂલ ફોર્મ આવે છે એ બધા જ ફૂલ ફોર્મ છે જોવા. તમારે લોકોએ વધારે મહેનત કરવાની જરૂર નથી, પણ એક સ્ટ્રેટેજી સાથે એક વખત આપની બુક છે રિફર કરો, એમાં પણ ટેક્સ્ટ બુકના ક્વેશ્ચન આપેલા છે, સાથે સાથે ધોરણ 8 અને 9ની ટેક્સ્ટ બુક છે રિફર કરો. આટલું કરશો તો બી કમ્પ્યુટરમાં આપને મેક્સિમમ 25 માંથી 24-25 માર્ક્સ તો કવર થઈ જશે, બરાબર. અને આ સાથે મારા વિડીયો લેક્ચર પણ તમને યુટ્યુબની ચેનલ રેડલેબ્સમાંથી મળી જશે, જેની લિંક છે અહીંયા આગળ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એ લિંક ઉપરથી આપ બધી જ માહિતી એટલે કે એપેન્ડિક્સ જી મુજબનો સિલેબસ છે જોઈ શકશો. ઓકે, તો ફૂલ ફોર્મ છે એ તમે લોકો કયા કરશો, ધોરણ 8-9ની ટેક્સ્ટ બુકમાં જે આપેલા છે એ, અને આપની બુકમાં જે જે વચ્ચે આવે છે એ કરવા. ફોર એક્ઝામ્પલ, એક એક્ઝામની અંદર પૂછાય ગયેલો ક્વેશ્ચન POST એટલે કે પોસ્ટનું પૂરું નામ શું થાય, પોસ્ટનું પૂરું નામ થાય છે પાવર ઓન સેલ્ફ ટેસ્ટ. આ પ્રશ્ન પૂછાઈ ગયો ઓપરેટિંગ સિસ્ટમમાંથી, ઓપરેટિંગ સિસ્ટમ શરૂ થવાની જે પ્રોસેસ છે એમાંથી આ પ્રશ્ન પૂછાઈ ગયો. તો જે ફૂલ ફોર્મ છે એમાં વધુ લોડ લેવા કરતાં બેટર છે કે 8મા અને 9મા ધોરણની ટેક્સ્ટ બુકમાં જે આપ્યા છે બરાબર થ્રુ આઉટ છે ફૂલ ફોર્મ જોઈ લો, વધારે ફૂલ ફોર્મ કરવાની જરૂર નથી. તો મિત્રો, આ જે હતી એક આખી સ્ટ્રેટેજી હતી કે એપેન્ડિક્સ જી શું છે, તો કે એનો મેં તમને જે અહીંયા આગળ સિલેબસ છે એ કીધું, બરાબર, અને કેટલી માહિતી કરવી, તો એના માટે આપણી બુક છે બેસ્ટ રહેશે. બીજી જે માહિતી છે એ ધોરણ 8 અને 9ની ટેક્સ્ટ બુક છે એક વખત ખાસ રિફર છે કરવી, અને એની અંદર જે જે ક્વેશ્ચન આપ્યા છે એ ફરીથી એક વખત છે રિફર કરી લેવા. કારણ કે ઘણી વખત એવું થાય છે ટેક્સ્ટ બુકના ક્વેશ્ચન છે એક્ઝામની અંદર બેઠા પૂછાય છે. અને આના સિવાય વાત કરીએ તો લાસ્ટ ઇયરના પેપર હોય એટલે કે માનો કે 2019ના જે જે એક્ઝામ લેવાયેલી હોય એના કમ્પ્યુટરના જે જે ક્વેશ્ચન હોય એ પણ એક ખૂબ સરસ રીતે રિફર છે કરી નાખવા, કે જેનાથી આપને કમ્પ્યુટરની કોઈ 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 પણ બાબત છે એ નવી નહીં લાગે. અને બાકી એક વાત હું તમને કહું તો કમ્પ્યુટર છે એ ગોખવા માટેનો સબ્જેક્ટ નથી, કમ્પ્યુટર છે એ સમજવા માટેનો સબ્જેક્ટ છે. ઘણા મિત્રોનું એવું માનવું હોય છે કે 2000 ક્વેશ્ચન, 5000 ક્વેશ્ચન, બરાબર 3000 ક્વેશ્ચન છે આપણે ગોખી મારશું એટલે કમ્પ્યુટરમાં પાસ થઈ જશું. પણ મિત્રો, હવે આ બાબત છે નથી રહી. કમ્પ્યુટરની અંદર રોજિંદા જીવનમાં ઉપયોગમાં આવતા હોય એવા પ્રશ્નો અને પ્રેક્ટિકલ લાઈફમાં ઉપયોગમાં આવતા હોય એવા પ્રશ્નો છે પૂછવામાં આવે છે. તો થિયોરી કરતાં પ્રેક્ટિકલ ઉપર વધારે ભાર આપજો, અને આપ લોકોના હેલ્પ માટે અમારી બુક છે એ તમને ખૂબ જ મદદરૂપ થશે. અને આના સિવાય તમને લોકોને કોઈપણ કોઈપણ ક્વેશ્ચન છે હોય તો તમે લોકો કોમેન્ટની અંદર પૂછી શકો. આશા રાખું કે અહીંયા આગળ મેં તમને જે સ્ટ્રેટેજી આપી છે એ તમને લોકોને ઉપયોગી થશે.